नमस्कार दोस्तों, निर्मा स्पेशल में पंकज साहब तुम्हारा स्वागत करूं। मित्रों, अपना देश में अमुक व्यवसाय सीजन पर आधारित है, એટલે ઘણા લોકો કે સીઝનેબલ વેપાર, અમારો હોળીમાં રંગ વેચે, લગ્ન સિઝનમાં ફટાકડા વેચે, મેરેજ સિઝનમાં ફટાકડા વેચે। આમ આપણા તહેવારોના આધારે, આપણી સાંસ્કૃતિક ઉજવણીઓના આધારે આ બધી દુકાનો ચાલતી હોય છે। સાતમ આઠમમાં આવે તો ભક્તિનો સામાન બધો વેચાય, વાઘા વેચાય, બધું આ તહેવારો આધારિત છે। નવરાત્રી આવે તો ચણિયા ચોળી વેચાય, सटाक करती जाहरात करती थी, कोई त्यौहार नहीं उजवाए, डरी जाओ, खासो सो खींची फाका मारो, अमारे नहीं जुवा। अमे बे वार घऊं आपी दीदा, त्रण वार आपी दीदा, हवे तमारे तो करी लो। खबर नहीं केम लग्न ना 50 માસ નું મૂકી દીધું, પાર્ટી પ્લોટ વાળા, કેટરિંગ વાળા, કેટલા લોકોનો વ્યવસાય હતો, પીરસનારા, પેલા જે કેપ્ટન બોલાવીએ છીએ, એ ફૂલ વાળા, વિડીયો ફોટોગ્રાફર, આપણા દરેક ઉજવણી અંદર કેટલી એજન્સીઓ છે। નવરાત્રીમાં વર્ષમાં એક વાર પેટી ઉડતા ઓર્કેસ્ટ્રા વાળા, કેટલાક તો સ્ટુડન્ટ છે, આ એક સિઝન વગાડી કાઢે ને 15 દિવસ નવરાત્રીમાં, એની પર આખું વર્ષ ભણતા હતા, ફી કાઢતા હતા, લોકો સ્ક્રીન લીધી છે, મોટી હપ્તા ચાલે છે। નહીં, હમણાં જુઓ તમે, ઇલેક્શન આવે એટલે લોકો કેવા પેતરા હેઠળ પ્રજાને સંબોધન કરશે, સર્કલ મારીને ભરો સાંભળો અમને, પછી જોઈએ કેવું નથી પ્રચાર કરતા। નજીક જ છે, ડુંગર દૂર નથી। તમારા તહેવાર બન, તમે સેલની હાલત જુઓ, સેલની અંદર અમદાવાદની અંદર સાતમ આઠમ પહેલા, રક્ષાબંધન પહેલા, રક્ષાબંધનના સેલ ચાલુ થાય, બિચારા ભાઈઓને સેલમાં ખરીદેલું ડ્રેસ જ પોસાય બહેનને આપવાનું, રિયલ તો પોસાય નહીં, આખું વર્ષ રાહ જોતો હોય કે સેલમાં સાડી લઈને બહેનને આપી દઈશ, સેલમાંથી ડ્રેસ લઈને બહેનને ભેટ આપી દઈશ। એ સેલ આ વખતે 50% થી બી નીચેની કિંમતમાં, 40% લોકોએ મૂક્યા છે, કોઈ કસ્ટમર નથી, કારણ કે આ બધા માર્કેટને જામ કરી દીધું છે। હવે ખોલ્યો રાત્રે કરફ્યુ, મને એ સમજાતું નથી કે કોરોના રાત્રે જ આવવાનો હતો, રાત્રે કરફ્યુ કેમ રાખ્યો તો ભાઈ, ખાણીપીણી બજારવાળા ભૂખે મરી ગયા, હાલત ખરાબ થઈ ગઈ બિઝનેસ જ રાતનો, આપણે ગુજ્જુ ભાઈઓને રાત્રે જ ભૂખ લાગે, રાત્રે 10 વાગ્યા પછી બંધ, એની પર નભનારા કેટલા લોકો બેરોજગાર બન્યા, પછી ભૂભુક્ષુમ કિમ ના કરોતી, ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો, સંસ્કૃતમાં આપણે વર્ષોથી કર્યું છે, પછી લૂંટ ને બધું ચાલુ થશે ને તારે સફારી સરકાર જાગશે, થશે 100%, મેં કહ્યું ને ભૂભુક્ષુમ કિમ ના કરોતી, એ કરશે, પણ મહેનત ઈમાનદારીથી જે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે છે, માસ્ક સાથે કરે છે, વ્યવસાય કરવા દો, ઉજવણી કરવા દો એમને, લોકોના હાથમાં રૂપિયા આવશે તો બજાર ધમધમતું, સરકારની આવક તો વધશે, વેરા તો મળશે, ટેક્સ તો મળશે, બાકી 3 વાર કરિયાણું આપ્યું એનાથી નથી લોકોનું ઘર ચાલતું। દિલ્હીમાં કેજરીવાલ ઘેર ઘેર કરિયાણાની વાતો કરવા માંડે, ઘેર ઘેર પહોંચતું કરીશું, પછી તમે બી પાછા પાછા ધસેડાશો ના કરતા, ભાઈ બધું બજાર જ ધમધમવા દો ને, તમે જુઓ સેલવાળા વેપારીઓની હાલત કેવી ભૂંડી થઈ છે, કે સાહેબ એ લોકોએ એમને માલ ખાલી બદલો કરવા માટેના ભાવે મૂકી દીધો, બદલો કે આ માલ જાય ને નવો માલ ખરીદીએ, એ લોકો જનરલી આ રક્ષાબંધન પહેલાં દુકાનનો બધો માલ ખાલી કરે ને પછી સેલમાં એ નવો માલ ભરી લે વર્ષભર માટે, દિવાળીમાં નવો માલ વેચે, હવે એ બદલાના ભાવ કરતા નીચા ભાવે મૂક્યો તો એ વેચાણ નથી। એક દુકાનમાં 8 થી 10 છોકરાઓ નખતા હોય છે, કાઉન્ટર પર તમે લાઈનસર જોવો છો, છોકરા છોકરીઓ તમને બતાવતા વસ્તુ, કેટલા પરિવારો ભૂખે મરી રહ્યા છે એનો વિચાર કરો, વેપારીની હાલત સાંભળો, મંદીનો સામનો વધારે કરી રહ્યા છે, સેલના આગતે જેવું ધડકતું મૂક્યું, સેલમાં કોઈ લાભ મળ્યો નથી, અને કસ્ટમરને બી વધારે સેલના હિસાબે વધારે ફાયદો થયો છે, પણ જેવી ઘરાકી જેવી છે નહીં સેલમાં આ વખતે।
એકચ્યુઅલી સર, જો સેલની વાત કરવા જઈએ તો દર વર્ષની કમ્પેરમાં આ વર્ષે અમારો બિઝનેસ 5% પણ નથી રહ્યો. આવા જનરલી આવા ટાઈમમાં શ્રાવણ માસના સેલની સિઝનમાં અમારી પાસે બેસવાની ફુરસત ના હોય. સવારથી કસ્ટમરોના ક્રાઉડ અને સેલનો અમને બહુ સારો અભિપ્રાય અને રિસ્પોન્સ મળતો હોય છે, પણ જનતાની આર્થિક પરિસ્થિતિ અને કોરોના મહામારીના લીધે લોકોના ઘરના પોતાના ફેમિલીના આ બધા પ્રોબ્લેમોને લઈને અમને ઘણી બધી અસર જોવા મળે છે. અત્યારે બહુ મંદી છે. અત્યારે ઘરાકી બી નથી આવતા. આ કોરોનાના હિસાબથી બહુ અત્યારે બહુ મંદી છે. લોકોની ખરીદ શક્તિ કેટલી ઘટી ગઈ છે? અત્યારે લોકો જોડે પૈસા નથી એટલે ખરીદી કરવા બહુ ઓછા હોય. સેલ લગાવી તો બી ઘરાક નથી આવતા. સેલમાં કેટલો રેટ મૂક્યો, કેટલો બોટમ રેટ મૂક્યો તમે? અત્યારે સેલમાં મેકી છે સાડી, અત્યારે સેલમાં અને 800માં થઈને, 700માં થઈને, 900માં થઈને, એ તો સેલ મેક્યા છે. ઘરાક જોડે અત્યારે શું પેમેન્ટ નથી, પૈસા નથી એટલે શું કોઈ ખરીદી કરતા નથી. લગન સીઝન હતી એ બી અમારે ફેલ ગઈ છે. સાઈડ ઇફેક્ટની બહુ મોટી ઇફેક્ટ છે. અત્યાર સુધી ક્યાંય કશું જોવા મળતું જ નથી. પહેલાં અમારો સિઝનનો મહિનો એપ્રિલ મહિનો, મે મહિનો એ બધા લોકડાઉનના હિસાબે બંધ ગયો. એમાં બી કશું, પછી જૂન જુલાઈ એમાં બી અત્યારે વેપાર ઝીરો જેવા જ છે. લોકોને બહુ ડર છે. લોકો બહાર આવતા નથી, લોકો પાસે પૈસા છે નહીં એટલે લોકો ખરીદી કરવા નીકળતા જ નથી. મહામારીનો બી ડર છે. એ બધાના કારણે અમને કંઈ કોઈ પણ જાતના વેપારમાં અત્યારે દેખાતું નથી. સેલમાં જેટલી અપેક્ષા હતી એના કરતાં પણ અમને ખાલી 10% બી એનો રિસ્પોન્સ નથી મળ્યો. કોઈ પણ જાતનો રિસ્પોન્સ જ નથી અત્યારે. કારણ વેપાર જાણે શૂન્ય થઈ ગયો ને એ રીતનું જ થઈ ગયું છે. જો હવે કોરોના પછી તો કંઈ કસ્ટમર દેખાતા નહીં, અને હજી પણ કોઈ છે નહીં. સેલ લગાવી છે, ફ્રી આપીએ છીએ, તો એ પણ કોઈ ગ્રાહક છે નહીં. અત્યાર સુધી તો દેખાતું નહીં. આગળ મળી જાય તો ભગવાન ઉપર રાખ્યું છે. હવે તમે તો આમાં એવું છે કે કોઈ ઇફેક્ટ જેવું તો કઈ છે નહીં, પણ એમાં એકચ્યુઅલી કેવું છે કે હવે જે સિટીમાં છે ને એ કોઈ પબ્લિક આવી નથી શકતું, બરોબર છે? અને પબ્લિક અહીંયા ગભરાય છે સિટીમાં આવતા માટે, બરોબર છે? અને એવું નથી કે અત્યારે સિટીમાં આવે છે, બહારની સાઈડ બી કોઈ ઘરાગી છે નહીં, અને દરેક જગ્યાએ લોકો સેલ મૂકેલા છે, પણ સેલની કોઈ ઇફેક્ટ નથી, સેલ કોઈ ચાલતા નથી, સમજો. આજે કસ્ટમર જોડે કે માણસ જોડે કોઈ પૈસા જ નથી તો ક્યાંથી લાવવાના છે આજે કોઈ વસ્તુની ખરીદી? અને અમારી વસ્તુ બધી ફેન્સી વસ્તુ છે, બરાબર? એટલે અહીંયા અમારા કોઈ પરચેસ કરવા આવતું નથી. અમે સવારે અહીંયા સાંજે ઘરે જઈએ, બસ એ વાત સાચી. પણ બોટમ રેટમાં તમારા જે વેપારીઓ કેટલો ફેરફાર કર્યો છે રકમમાં, તે છતાં કદાચ ઘરાગી આવે એવું માની, પણ એમ નહીં ગમે તેટલો તમે ભાવ લો કરો, બરાબર છે? પણ ઘરાક જ નથી, ઘરાક જોડે પૈસા જ નથી તો ક્યાંથી આવવાના, એ સમજો. ગમે તેટલો ભાવ લો કરો પણ આજે પૈસા જ નથી તો શું આવવાનું છે કસ્ટમર? કોરોના મહામારીના હિસાબે સાહેબ એ રીતનું છે કે એમાં કોઈ સેલ કે ના સેલનો કોઈ ફરક જ નથી પડતો. પબ્લિકની જે કસ્ટમરની જે ખરીદ શક્તિ છે કે મોસોકની જે કોઈ બી ખરીદી, એની પર ઘણો આરામને વિરામ મળેલો છે એ લોકોએ. એટલે અત્યારે સેલનું કે કોઈ ખરીદીનો કોઈ ઇફેક્ટ તો થવાની જ નથી એમાં. બાકી દર વર્ષે આ સિઝનમાં કેવો માહોલ શરૂ થતો? ખૂબ જ રક્ષાબંધનથી તમારા તહેવારમાં ખૂબ જ અનેરે મોસોકના જબ્બા, કુર્તા, કોટી, પેન્ટ, શર્ટની ઘણી સારી કસ્ટમરની આવક જવાન થઈ રહી હોય છે. કોરોનાની મહામારીના હિસાબે આજે પબ્લિક સિટીમાં કે કોઈ પણ જગ્યાએ બહાર નીકળતા પહેલા થોડુંક ગભરાટ છે. જ્યાં સુધી વેક્સિનની કે કોઈ સારો એવા સમાચાર નહીં આવે ત્યાં સુધી બજારમાં કોઈ પણ જાતની ચહલપહલનો કોઈ જ વસ્તુમાં કોઈ દેખાતું નથી. તહેવારોનો માહોલ છે, લોકોના બજેટ જે છે ભાઈ 2000-5000 લેતા હોય જગ્યા 200-500 નહીં, અને વાત તહેવારો પૂરા કરશે. દેખાતું નથી બજાર. આજે અમે આરામથી બેઠા શાંતિથી, માર્કેટ કોઈ ચહલપહલ છે નહીં. હજુ દિવાળી સુધી કંઈ દેખાતું નથી માર્કેટ મને, અમારા હિસાબથી તો. રક્ષાબંધનથી દિવાળી સુધીનો માહોલ તો જબરજસ્ત હોય છે. અને રતનપોળ એ હાર્ટ ઓફ ધ અમદાવાદ છે, એટલે અમદાવાદનું મેઇન માર્કેટ કહેવાય. ગુજરાતના દરેક ગામડામાંથી કે દરેક જગ્યાએથી રતનપુરમાં કસ્ટમર આવે જ છે. પરંતુ આ પરિસ્થિતિની અંદર અત્યારે લગભગ 80-90% જે ગ્રાહકી કહેવાય એકદમ ડાઉન છે. 10-15% જ વેપાર છે, અને એ પણ બધો જ ડાઉન રેન્જીસમાં છે. હવે હેવી રેન્જીસ ક્યારે ચાલશે કોઈ અઝમ્પશન કરી શકાય એવી પોઝિશન અત્યારે નથી. આફ્ટર રક્ષાબંધન શું પરિસ્થિતિ નીકળે છે, વેક્સિન કદાચ શોધાય છે સપ્ટેમ્બરમાં, તો કદાચ પરિસ્થિતિ બદલાય, તો એવી આશા સાથે છીએ કે જો મેરેજમાં થોડી છૂટ મળે વધારે, કે ભાઈ 100-200 જણની જગ્યાએ 400-500 જણની, તો એવી આશા રાખી શકાય કે દિવાળી સુધી કંઈકનું કંઈક
માહોલ પોઝિટિવ થશે, નહીં તો 20-30% ગરાગીમાં સંતોષ માની લેવો પડશે. અને દરેક માણસે પોતાના હિસાબથી બિઝનેસનું રિસ્ટ્રક્ચરિંગ કરવું પડે એવું અત્યારે લાગી રહ્યું છે. અત્યારે અમારે પડતર કિંમતે આજની પોઝિશનમાં કોરોનાની પોઝિટિવ અત્યારની આ જે પોઝિશન ચાલી રહી છે સીવીડની, એમાં અમારે અત્યારે બોટમ પ્રાઇસ એટલે અમારી પડતરે બી અમે આપી દેવી પડે છે. એટલી ખરાબ પરિસ્થિતિ અત્યારે, સેલ ગણો કે એ ગણો, 50% તો અમારું સેલ છે જ, પણ એની ઉપર બી અમે એમને એક્સ્ટ્રા 10-20% કસ્ટમર જતું હોય તો અમે અમારી પડતરે આપી દઈએ છે કે એકવાર અમારા પૈસા છૂટા થાય. જાહેરાત કરી દીધી, ગણેશ ઉત્સવ નહીં ઉજવાય, નવરાત્રિ નહીં ઉજવાય, જન્માષ્ટમી નહીં ઉજવાય, નંદ મહોત્સવ નહીં કરાય. કેટલા લોકો એની સાથે જોડાયેલા છે જુઓ. જ્વેલર સોનો પણ આમાં વ્યવસાય સંકળાયેલો છે. હમણાંથી તો તમે ચાઇનાની રાખડી ના પાડી તો લોકો ચાંદીની રાખડી લેવાના હતા. કેશ વ્યવસાય ચાલવા તો લોકોના હાથમાં કેશ આવશે તો એની ખરીદ શક્તિ ખૂટશે. ખાલી સપનું બતાડવાથી નથી વેચાણ થતું. સોનું 55,000 થી ઉપર પહોંચ્યું પણ ખરીદનારા કેટલા છે? માણસની ખરીદ શક્તિ તો એનું ખીસું ભરેલું હોય તો ખરીદ શક્તિ, ખીસું જ ના ભરેલું હોય તો ખરીદ શક્તિ ક્યાંથી? ઘણા લોકોને યુવાનીમાં રૂપિયા રોકે, તમે આટલા લાખ રોકી દીધા, 2 લાખ રૂપિયા, 3 લાખ, આટલા વર્ષે આટલા પાકીને આવશે, પણ એ પાકી ગયો હોય, ચારધામ જઈએ કેવો ના હોય, પગ ડગુમગુ થતા હોય, પછી હેડ પુત્ર ગંગા જેવી હાલત હોય, ચાલે છે ડોસીને ધ્રુજે છે ટોંગા, એ પાકી ગયેલા પૈસા લઈને કરવાના શું? આ એ કન્ડિશન છે કે માણસના હાથમાં કેશ નથી, એનો ધંધો ચાલતો નથી. લોકોને તમે કર્ફ્યુ ના બાને 5 વાગે દુકાન બંધ કરાવી, 6 વાગે, મને તો એ સમજાતું નથી કે સાલું કોરોનાની એવી કેવી બુદ્ધિ છે કે કોરોના 4 વાગ્યા પછી ત્રાટકવાનો હતો, સાંજે 5 પછી ત્રાટકશે, બપોર 3 પછી ત્રાટકશે, સાંજે 6 પછી ત્રાટકશે, સવારે 7 સુધી ત્રાટકેલો રહેશે, કોઈ મળી ગયું મળી ગયું, ખાવ લાય તને ખાવું, લાય તને ખાવું. અમેરિકામાં સ્કેલેટનની બીક બધા બહાર, આપણે અહીંયા બાઘડો આવશે, બાઘડો આવશે. આ બાઘડો રાત્રે જવાનો હતો કે 4 પછી જવાનો હતો? ધંધા તોડી નાખ્યા સમજ વગરના પ્રતિબંધોના આધારે કોરોનાના આંકડા તો એ જ રહ્યા. લોકોના પાસે કેશ ના વધી, ઝવેર્યો પણ બરાબર કરે. સાંભળો એમની વાત. અત્યારે છેલ્લા 4 મહિનાથી કોરોનાની મહામારીના હિસાબે ઘરાકી બહુ બહુ ઠંડી છે અને કોઈ ઘરાક આવતું નથી. અત્યારે અમારો સ્ટાફ બી 50% અમે ઓછું કરી નાખ્યું છે. અને બીજું કે અત્યારે ભાવ બી વધેલા છે એટલે સોનાનો ધંધો અત્યારે હાલ ઠપ છે. અને દિવાળી સુધી એવું લાગતું નથી કે સિઝનમાં કંઈ બહુ, અત્યારે જે રક્ષાબંધન આવે છે એની બી ગરાકી દેખાતી નથી. સેલનો માહોલ કેવો દેખાય? સેલનો માહોલ બહુ બહુ ઓછું. જે અમે પહેલાં સ્ટોક કરેલું એ તો એક્સપાયર થઈ ગયું સમજો, કે જૂન ડિઝાઇનો જૂની થઈ ગઈ, અને હવે કે નવો સ્ટોક અમે કરવા માંગતા નથી. અને સામે લોકોની ખરીદ શક્તિમાં કેટલો ઘટાડો? લોકોની બહુ ખરીદ શક્તિ ઓછી છે. કેમ? એનું કારણ છે કે અત્યારે લોકો આ મહામારીમાં પૈસાની બચત છે નહીં. મહામારીમાં પૈસા બધા વપરાઈ ગયેલા છે લોકોના, એટલે પૈસા ના હોવાથી અમારા ધંધા ઉપર બહુ અસર છે. બાકી દર વર્ષે સેલની સિઝનમાં કેવી ઘરા ગયો છે આ મહિનામાં? દર વર્ષે જે અમારે આ જે સમય આવતો હતો બહુ સારી ઘરાકી હતી, અને આ ફેરી એના કરતાં સમજો કે 10% બી ઘરાકી મારી પાસે રહી નથી. સર, આ ફેરી તો કોરોનાની મહામારીના હિસાબે હું માનું છું 50-60% સેલ ડાઉન થઈ ગયો છે. ભલે અમે તેટલી કસ્ટમર માટે અમે સ્કીમ કાઢીએ કે ગ્રાહકને લોભાવવા માટે અમે આકર્ષક સ્કીમો બી મૂકીએ કે એમને લાભ બી આપીએ, પણ આ ફેરી મને નથી લાગતું કે કોરોનાની મહામારીમાં કસ્ટમર અમારા રેગ્યુલર છે એ બી આવશે. હા, ખરીદીમાં તો સર એવું છે ને કે રેટ એટલો હાઈ છે જે કસ્ટમર માટે ને અમારા માટે બહુ હેવી છે. અને આ 3 મહિના જે લોકડાઉનના નીકળ્યા છે એમાં સ્ટાફને બી પ્રોબ્લેમ ગયો છે, એમને બી અમારે કટઅપ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે કટઅપ કરવો પડ્યો છે. એના માટે ઘણા લોકો એટલા બધા ખુશ થઈ ગયા, ના પૂછો વાત કરે રે રે, 2 દિવસથી તો એટલા ખુશખુશાલ, છેલ્લા 2-3 દિવસથી લાગે છે રાફેલ આવી ગયું, રાફેલ આવી ગયું. રાફેલની એટલી બધી ખૂબીઓ છે, એટલી તો રાફેલ કંપનીઓને ખબર નથી કે અમારા રાફેલમાં આટલી બધી ખૂબીઓ છે. પેલા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે ભાઈ આ અંદર 1 વિમાને 1,000 કરોડ વધારે કેમ આપી દીધા? એના એના જવાબો એને આપો પહેલાં કોંગ્રેસને. પ્રજાના મનમાં પ્રશ્નો ઊભા થઈ જાય છે.
કોઈ એટલા બધા રોમાંચિત નથી થઈ ગયા. સવાલ એ છે કે એમના ખિસ્સામાં પૈસા નથી, ધંધા પાણી નથી, શું માણસ શું કરશે શું. આપણે નવરાત્રિ જન્માષ્ટમી નવરાત્રિ એવી હતી કે પેંડા ફરાળી વાનગીઓ ધૂમ વેચાય. અમે મહાદેવને તાળું મારી રાખ્યું છે, હવે કૃષ્ણ મંદિરને રણછોડરાય મંદિરોને તાળું મારી દીધું, ના પાડી જન્માષ્ટમી ને ઉજવવાની. ગણપતિ ઉત્સવમાં લોકોને મોદક રોજ 5 કિલો 10 કિલો 15 કિલો 50 કિલો 100 કિલો મોદક વેચાતા હતા, અમે ગણપતિ ઉત્સવની ના પાડી દીધી. અને એની જોડે ગણપતિની મૂર્તિ બનાવનારા હતા, લાડુ મીઠાઈ વેચનારા હતા, બધા નવરાત્રિમાં પ્રસાદિયા પહેડા પ્રસાદે પહેલા તમે બોર્ડ જોયું હશે, ક્યાં જઈને વેચશે, તમે ના પાડી દીધી, ક્યાં જઈને વેચશે, શું કરશે. એ મીઠાઈની દુકાન તમે ખાલી 12 જો 5 જોવો છો, પણ એની ફેક્ટરીમાં બીજા 100 જણા મીઠાઈ બનાવે છે બેઠા બેઠા, એની હાલત શું થાય, એ લોકો કઈ રીતે સર્વાઈવ કરશે, કેવી રીતે જીવશે. અને તમે જોવો છો કે તમે રેસ્ટોરન્ટ હોટલ ઉપર છૂટ આપી છે. હમણાં જ મનગરની એક પ્રસિદ્ધ ભાજીપાઉં રેસ્ટોરન્ટ પર સાંજે હું ગયો હતો, 150 જણા લાઈનમાં ભાજીપાઉં લેવા ઉભા હતા. લોકો ખાઈ રહ્યા છે યાર, અહીંથી ક્યાં ફેલાઈ રહ્યો છે કોરોના, શ્વાસથી ફેલાઈ રહ્યો છે. કેમ અકારણ પ્રતિબંધો કેમ મૂકવામાં આવ્યા છે, કેમ નહીં જો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પ્રજાને શીખવાડો યાર. જનપ્રતિનિધિ ચૂંટાયેલા છે. હમણાં અમે એક સરસ નાના ગામમાં ગયા હતા, માણાબા ગામ, કચ્છની બોર્ડર પરનું ગામ છે, તમે જ્યારે સામખિયાળી રોડ ઉપર આવે માણાબા ગામ, આખું રાજપૂતોનું ગામ છે, સુસવાવ ગામ હતું, કે અમારા ગામમાં એક પણ કેસ નથી. એમ જાણવા મળે કેસ નથી, પણ અમારો સરપંચ એકદમ જાગૃત છે. સરપંચે ગામમાં મિટિંગ બોલાવીને બધાની અવેરનેસ કેળવી છે. એટલા બે મોડા સરપંચોના વખાણ કરતા હતા કે એના કારણે અમને બધાને ખબર છે કે અમારે શું કાળજી છે. તો તમારા જનપ્રતિનિધિ તો ગુફાઓમાં ઘૂસી ગયા, કેમ નીકળ્યા નહીં શેરીએ શેરીએ, કેમ લોકોને સમજાવ્યું નથી, હજુ સમજાવો ને, ઉત્સવ ઉજવવા દો, જીવવા દો પેલા મીઠાઈ દુકાનના કારીગરોને, શું કરશે બિચારા, સાંભળો એમની વાત. ફેસ્ટિવલ મેં એસા હૈ કે ગ્રાહકી તો બિલકુલ 50% જૈસા રહી ગયા હૈ, કસ્ટમરો કે પાસ મીઠાઈ વગેરા ઓર યે સબ ખરીદને કે લિયે યા તો ઉનકે પાસ પૈસે ભી નહી હૈ, ઓર એસા હૈ કે ખાને સે ભી ડરતે હૈ, મહામારી કી વજહ સે બહાર કા ખાને કા ભી ઇગ્નોર કરતે હૈ, જીતના હોવે ઉતના પેકિંગ ફૂડ જ્યાદા વો કરતે હૈ, છૂટક મીઠાઈ વગેરા હૈ સબ. ઓર ધાર્મિક ફેસ્ટિવલ મેં એસા હૈ કે જબ તક ચલેગા નહીં, જૈસે પરમિશન નહીં મિલેગી, અભી તો 50% કી પરમિશન હૈ, જૈસે બઢેગા નહીં તબ તક ગ્રાહકી એસી હી રહેને વાલી હૈ. જૈસે કે અગસ્ત મેં રક્ષાબંધન સે લેકે ક્યા માહોલ હોતા હૈ, રક્ષાબંધન કા ભી બિલકુલ કોઈ માહોલ નહીં હૈ, ઉસમે ભી જૈસે બહાર આને જાના સબ બંધ હૈ, યહાં ભી પબ્લિક એક દૂસરે કે ઘર પે આને જાને મેં ભી ઇગ્નોર કરતી હૈ, એક દૂસરે કે ઘર જાને મેં ભી ડરતે હૈ લોગ, જૈસે કહીં તો મીઠાઈ કા તો બિલકુલ સેલિંગ કમ હૈ. ઓર અગસ્ત મેં બહોત સારે ફેસ્ટિવલ ભી આતે હૈ, ફેસ્ટિવલ આતે હૈ, જૈસે અભી દશમા કા યે આયા થા, ઉસમે ભી વિસર્જન નહીં કરને દે રહે, દશમા કી મૂર્તિઓ મેં ભી એસા હી હૈ, મિટ્ટી કી ડિમાન્ડ જ્યાદા થી, તો પહેલે સે હી ઉન લોગોને પરમિશન નહીં દી, વિસર્જન કે 2 દિન પહેલે બોલતે કે આપકો વિસર્જન નહીં કરના હૈ, યે ગાઇડલાઇન્સ પહેલે જારી કરના પડતા હૈ. ઓર શ્રાવણ માસ કી વજહ સે ફરાલી આઇટમ મેં કિતની કટોતી આઈ, ફરાલી આઇટમ મેં ભી ઉતના હી, અભી લોગ બહાર કા બિલકુલ ખાને મેં ઇગ્નોર કરતે હૈ, ઓર બિલકુલ ભી સેલિંગ નહીં હૈ. ઓર હર સાલ ક્યા માહોલ રહેતા હૈ યે મહિને મેં, હર સાલ તો બહોત અચ્છા હોતા હૈ, હર સાલ સે ઇસ બાર તો 50% હૈ. ઓર આપકે સ્ટાફ મેં કિતની કટોતી, જૈસે આપકા સ્ટાફ મેં જો ગાંવ ગયે હૈ વો તો અભી તક કોઈ આયા નહીં હૈ, જો રેગ્યુલર યહાં કે હૈ વો સો હી હોતે હૈ, જો બહાર ગયા હુઆ હૈ વો આને સે ભી યહાં ડરતે હૈ, ક્યોંકિ અભી ઇતના યહાં પે કેસેસ જ્યાદા હૈ, ઉસ હિસાબ સે જો બહાર ગયે હુએ લોગ હૈ વો યહાં આના નહીં ચાહતે હૈ. સાહેબ એવું હતું કે અત્યારે જે જનરલ દાડા આવતા ને રેગ્યુલર, એના કરતી ડાઉન પરિસ્થિતિ છે, કંઈ ગ્રાહકોની ખરીદ શક્તિ નથી, ગ્રાહક આવતા બીઆ છે, મતલબ ડરે છે, બહારનું લેવામાં એમને હજી જોખમ જેવું લાગે છે, એટલું સેફટી રાખતા તો એ ગ્રાહકને મતલબ અમારે બહુ રાહ જોવી પડે છે. હા, દર વર્ષની જગ્યાએ સાહેબ અત્યારે 30-35% જેવું માર્જ છે, મતલબ ગ્રાહક લોકોની ખરીદ શક્તિ કેટલી ઘટી ગઈ, ખરીદ શક્તિ તો બહુ ઘણી ઘટી ગઈ છે, મતલબ કેમ કે આ લોકડાઉનના હિસાબે લોકોના પગાર પાણી થતા નથી, ધંધા પાણી થતા નથી, ઘરે લોકો બેઠા છે, જે હતા એ કોઈ ગામડે જતા રહ્યા છે, અમુક જે અહીંયા છે એની જોડે સગવડ નથી, ભાડાના મકાનના પૈસા ભરે કે બીજું કંઈ, અમે આ ઘરમાં કિરાણા રાશનનો બંદોબસ્ત કરે તો અમે મીઠાઈ બી હતી, તો અલગ પછીની વાત છે. મતલબ સાહેબ દર વખત કરતી આ વખતે અમે 70% કાપ મૂકી દીધો છે, જે રોજનું મતલબ ગ્રાહક કોઈ આવે ને હચવાય એટલું માલ રોજ બનાવીને રોજ વેચવાનું એવી ધારણા છે અમારી. નિર્માણ સ્પેશિયલમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ કે લોકોને જે આ મહામારી આવી એને હેન્ડલ કરવામાં સરકારે જે પગલાં ભર્યા, થાળી વગાડી,
आरती करी जे भी करी हशे लॉकडाउन नाखी दीधु हवे एज सरकार ने थयुं के सारुं आ बधुं चालू नहीं करे तो पछी पैसा क्यांथी आवशे एकदम खोली गाड़ियों में केटलाय शहेरो भरडा में आई गया लाइनों लागी गई लोग झटाफट झड़पा मैं पर तमें पूरती तालीम तो आपो एमने का तो पछी अमेरिका जेवुं करतुं ट्रम्प जेवुं के हर्ड इम्युनिटी डेवलप थवा देवी जेम युवानो एनो फैलाय बहार फरवा देवा एम कोरोना नबड़ो पड़तो जाए ने ऑटोमेटिकली न्यूयॉर्क में जीरो मृत्यु जे दिवसे नोतुं एक पण मास दिवसे एनो मेयर रड़ी पड़ो હેન્ડલ કરવાની ટેકનિકની ભૂલના કારણે લોકોના ખિસ્સામાં પૈસા ના હવે રાખડીની વાત કરો તમે આપણું તહેવાર આધારિત છે આખું વર્ષ આ રાખડીવાળા આખું વર્ષ રાખડીઓ બનાવે તમે જોજો શહેરમાં ફરજો રાખી ભંડાર લખ્યું હશે એ લોકો આખું વર્ષ પ્રોડક્શન કરે રાખડીઓ વર્ષમાં એક દિવસ વેચો એક અઠવાડિયું રક્ષાબંધન પહેલાં શું વેચાણ વચ્યું એની પાસે ચાઇનીઝ રાખડીઓનો બહિષ્કાર થવાનો એ જોઈએ નહીં લોકોએ નાડાછડી નક્કી કર્યું અરે તમે નાડાછડી લઈ લેશો પણ પેલા રાખડી પર નભનારા લોકોનું શું થશે આવો એમની પર પીડા સાંભળો 70% અસર છે 70% અને માહોલ આ ટાઈમમાં કેવો હોય આ ટાઈમે અમારી સિઝન અડધી ઉપર પતી જવી જોઈએ એની ઠેકાણા હજુ સુધી સિઝનના ઠેકાણા જ નથી લોકોમાં અને વેપારીઓમાં કેવો પ્રતિસાદ મળી રહ્યો છે હાલમાં અત્યારે વેપારી તો બહારના તો કોઈ આવતા જ નથી અને ગ્રાહક જે અમદાવાદની ગ્રાહકી છે એ બી અત્યારે દેખાતી નથી મહામારીના હિસાબે પબ્લિકમાં જે ડર છે ભય છે એના હિસાબે ખરીદી બહુ ઓછી છે ખરીદ શક્તિ તો રેટ તો એને એ જ છે પણ ખરીદ શક્તિ બહુ ઓછી થઈ ગઈ આખા દિવસમાં કેટલા લોકો ઘરાક વેપારી આઠ વેપારી તો છે જ નહીં ઘરાકો દેખાય છે છૂટક છૂટક જે આજુબાજુના જે રહેણાંક વિસ્તારના હોય એ દેખાય છે અને અમુક સિટી બહારના બી આવે છે પણ એ શું ટાઈમ કાઢીને આવીને લઈ છેલ્લા બે ત્રણ દાડામાં કદાચ ગરાગી થાય આશા છે આશા રાખી શકે છેલ્લા દિવસો છેલ્લા શું નામ આપે ગિરિરાજભાઈ ગિરિરાજભાઈ આપણે સિઝનની વાત કરીએ તો આ મહિનામાં જનરલી દરેક સિઝનના સેલ નીકળતા હોય છે અને સાથે સાથે રક્ષાબંધન પણ છે પણ તમને એક ઘરાક તરીકે બજારમાં શી હાલચાલ લાગે અત્યારે કેવું વાતાવરણ અત્યારે તો કોઈ બી એમ દુકાનમાં આમ રોડ ઉપર ભીડ દેખાય છે પણ કોઈ દુકાનોમાં એવી ઘરાકી નથી દેખાતી એવું મંદિરો અને આપણા જેવા ઘરાકોની ખરીદ શક્તિ કેટલી ઘટી ગઈ ખરીદ શક્તિ તો પગારો બધી ઓછી થઈ ગઈ છે કમાણી ઓછી થઈ ગઈ છે તો ક્યાંથી ખરીદ શક્તિ માણસની રહેશે અને પછી મોંઘવારી એટલી વધી ગઈ છે કે કોઈ બી વસ્તુ જે 10-15 રૂપિયામાં આવતી આજે 100-100 રૂપિયામાં રાખ્યું હોય જાય છે તો ક્યાંથી માણસની ખરીદ શક્તિ એટલે ઓછી થઈ ગઈ છે અત્યારે તમે રાખડી લેવા તો કેટલી ખરીદ શક્તિ તમે પોતે ઘટાડી દીધી ધારો કે સેલની મોસમ છે કે અત્યારે રાખડી બજારમાં આવ્યા છો તો શું પરિસ્થિતિ તમે ખરીદદાર તરીકે તમને શું લાગે છે કે કેટલું ખરીદી ઘટાડી દીધી તમે બહુ જ ઇફેક્ટ છે બજારમાં બહુ જ ઇફેક્ટ છે ક્યાંય કોઈ ગરાકી દેખાતી નથી તમારી પોતાની વાત કરી અમારે પોતાને એમ દેખાય છે જો તો અમે તો વેપારી માણસ છીએ પણ એમ દેખાય છે કે ભાઈ બહુ જ તકલીફ છે માર્કેટમાં રાખડીઓનું આ ફેરી જે અમદાવાદ હબ ગણાતું હતું અને હબ છે જ પણ આ જે કોરોનાની મહામારી બીમારીના લીધે બહુ મોટી ઇફેક્ટ થઈ છે કેમ કે પરપ્રાંતના લોકો લોકડાઉનના હિસાબે આવવા જવાનું બંધ હોવાથી જે આપણી પરપ્રાંતની ગ્રાહકી હતી એમપીની યુપીની રાજસ્થાનની મહારાષ્ટ્રની સાઉથની આખા ભારતભરમાંથી લોકો ખરીદી કરવા આવતા હતા એ ખરીદી કરવા લોકડાઉનથી બંધ થઈ ગયું છે ને હવે ઓનલાઈન પર એમને સમજણ નથી પડતી કે ધંધોને ડિઝાઇન કેવી છે તો લગભગ અમારો 40-50% ધંધો આ કોરોનાના મહામારીના હિસાબે ઓછું થઈ ગયું છે આના હિસાબે દરેક વસ્તુ પર બહુ મોટી અસર પડી છે ધંધા પર બી અસર પડી છે ને એના ગરીબ મજૂરો જે હતા એ રાખડીઓ બહેનો બનાવતા હતા કરતા હતા એમના પર બી ઘણી અસર પડી છે ને આના અસરના લીધે વધારે મજૂર લોકોને ગરીબ લોકોને પછાત વિસ્તારમાં લોકોને જે આ રાખડીઓ બનાવતા હતા બહેનોને બધાને બહુ મોટી તકલીફ પડી છે તોય છતાં આ પવિત્ર તહેવાર એક પ્રેમનો તહેવાર છે ને આ પવિત્ર તહેવાર માટે જે અહીંના લોકલ લોકો બહેનો ખરીદી કરવા આવશે ને ખરીદી કરી રહ્યા છે ને આ પવિત્ર તહેવારના માધ્યમના જો હિસાબથી
आ कोरोनानी अमे बनावेली जनजागृति अभियान वाली राखड़ियों ये भाईओ ने बांधे ने भाईओ ने जे राखड़ियों बांधे एनी साथे वचन भी ले से के भाई घर में रहो स्वच्छ रहो भीड़भाड़ वाली जगह ना जाओ तमे ओछा घर में बाहर निकलो सावचेती राखो बने तेटला तमे दूर थोड़ो दूर राखो मास्क पहेरो एवी बधी जे वस्तुओं छे ये बहनों भाई ने राखड़ी बांधी ने जे अपनी समाज जे समाज में बनावेली राखड़ियों से मैसेजवाड़ी ये घरना खूणा खूणा में पहुँचते नहीं एक आ माहिती आपसे जेना थोड़ू घणु कहीं भी हसे ये कोरोना ने हिसाब से सावचेती रूप पगला लेवा से लगभग गया वर्षनी आ वर्षे 40-50% डिफरन्स पड़ू है बहु महामारी चाली रही है मंदी चाली रही है तमे अत्यारे जोई रह्या छो कि राखड़ीना गणतरीना दिवसों बाकी है पण तमारी हाजरी में भी कोई ग्राहक देखातो नथी आ बहु मोटी मुश्किलीनो समय छे अने सारो समय आवशे एवी अमे आशा राखीए छे। वेपारी माटेनो केटलो निष्फळ वर्ष कही शकाय? वेपारी माटेनो लगभग आपणे गणीए तो आज़ादी पछीनो सौथी निष्फळ रक्षाबंधननो त्योहार गणाय કેમ કે આટલી મહામારી કોઈ દિવસ આટલી મંદી અમે જોઈ નથી અમારા જીવનની અંદર। મારી ઉંમર પોતાની 70 વર્ષની છે પણ આટલી વર્ષમાં અમે આટલી મંદી જોઈ નથી। પણ આમાં એક ફાયદો થયો છે કે જે ચીને વિશ્વાસઘાત આપણી જોડે કર્યો આપણી માતૃભૂમિ ભૂમિમાં જે બી એણે કર્યું છે તો એ જે આયાતબંધ થઈ ગઈ તો નાના નાના ઉદ્યોગો ચાલુ થયા। નાના નાના ઉદ્યોગોમાંથી જે અમુકને રોજી અહીંયા ઓછી થઈ ગઈ હતી રોજી સરભર થઈ ગઈ ને પોતે આત્મનિર્ભર બની ગયા છે તો એ આમ થોડો ઘણો ફાયદો થયો છે। નિર્મળ સ્પેશિયલમાં આહદીવાર વર્ષની અંદર એક વખત જે સેલ આવતા હોય છે વર્ષમાં એક વાર તેજી આ સાતમ આઠમવાળા મહિનામાં આવે શ્રાવણ મહિનામાં રક્ષાબંધનને કારણે ગણેશ ઉત્સવના કારણે વેપારીઓને ખિસ્સામાં કંઈક બે પૈસા પડે એ નવરાત્રી છે બરાબર કશું જ ઉજવવું નહીં। પહેલા રાજાઓ ફતવો બહાર પાડતા હતા ફતવો કે ફતવો બહાર પડી ગયો આમ નહીં કરવાનું પછી એનાથી ફાયદા ગેરફાયદા નુકસાન ફાયદો કાંઈ જ સાંભળવું નથી અમારે બસ બંધ પ્રજા ફતવો બહાર પાડશે ચૂંટણીમાં ઉમેદવાર અમારી શેરીમાં આવવાનું નહીં બંધ કોઈ મતદારોને આકર્ષવા સભા કરવી નહીં બંધ પછી શું કરશો તમે અત્યારે એના ધંધા બંધ કરો છો પછી એ તમારા સુધી એમના હાથ બી આવવાના છે ફરી મળીશું નિર્મળ સ્પેશિયલમાં આવતા સપ્તાહે ત્યાં સુધી પણ પંકજ સાથે જોડાશો આવજો।